રાજ્યના મહાનગરોથી લઈને નાના મોટા તમામ શહેરોમાં પોલીસ જવાનો સાથે કરાર આધારે એક સાથી સહાયક તરીકે ટીઆરબી જવાનો ફરજ બજાવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ટીઆરબી જવાનો તથા પેટ્રોલિંગમાં રહેલ પોલીસ જવાનો દ્વારા તોડતાડની વધી રહેલી ઘટનાઓ તેમજ વિદેશથી આવી રહેલ એનઆરઆઈ અને પરદેશી પર્યટકો સાથે ગેરવર્તન સાથોસાથ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને નાણાં પડાવવાની ઘટનાઓ વધતા આ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી સુધી ફરિયાદ થઈ છે અને જેને પગલે ગૃહમંત્રીએ રાજ્યના મુખ્ય ડીજીપી સહિત ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લઈ અને આ મુદ્દે કાર્યવાહી કરવા માટે આદેશો કરતા રાજ્યના ડીજીપીએ સમગ્ર રાજ્યમાં 3 કે 5 વર્ષથી ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા જવાનોને ફરજ મુક્ત કરાવવાનો મૌખિક આદેશ કર્યો છે અને જેને પગલે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ટીઆરબી જવાનો મહિલાઓને તત્કાલ ફરજ પરથી રૂખસદ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે અને આ રીતે ટીઆરબી જવાનોને એક જ ઝાટકે ઘર ભેગા કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ગતરોજ ભાવનગર શહેરમાં ટીઆરબી જવાનોએ એકઠા થઈ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આજરોજ રેલી કાઢી જિલ્લા અધિક કલેક્ટરને સરકારને સંબોધતું આવેદન પત્ર આપ્યું કે જેમાં એવા પ્રકારે ઉલ્લેખ કર્યો છે કે તદ્દન માનદ વેતન સાથે ફરજ બજાવતા ટીઆરબી જવાનો તથા મહિલાઓને આ રીતે છૂટા કરવા એ માનવતાનો અભિગમ નથી. આવા જવાનોની આર્થિક સામાજિક સ્થિતિ પરિસ્થિતિનો સરકાર ગંભીરતાથી વિચાર કરે અને ફરજ મુક્ત જવાનોને પુનઃ ફરજ પર લેવા આદેશ આપે એવી માંગ કરી છે.